Namaskar and welcome. I am Dhruvika Kanabar from Sri AK Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Auditing and Corporate Governance. As you know, apne previous lecture thi Unit 4, Ethics and Corporate Governance, Niti Shastra and Corporate Governance ni shuruaat kari che. Jema first lecture ma apne basic Niti Shastra and Corporate Governance vision discussion kari che. અને ત્યાર પછી કંપનીની નૈતિકતાનું પ્રતિબિંબ એના કયા કયા પક્ષકારો સાથેના કે કઈ કઈ બાબતના વ્યવહારમાં ઝલકે છે, રિફ્લેક્શન ઓફ એથિક્સ ઓફ કંપની, એના વિશે વાત કરી. હવે આ સેશનમાં આપણે વાત કરવાની છે નૈતિકતાની આચારસંહિતા અને કમિટી વિશે. સોરી, નૈતિકતાની આચારસંહિતા. હવે નૈતિકતા છે એ શું છે? એ એક પ્રકારનું મોરલિટી છે કે જેને અનુસરીને બિહેવિયર થવું જોઈએ. તો જે બિહેવિયરમાં, જે કામગીરીમાં નૈતિકતા હોય, એ કામગીરી કેવા પ્રકારની હોય, એ કયા નિયમોને અનુસરીને કરવાની હોય, એ નિયમો એટલે આચારસંહિતા. ઓકે, લેટ અસ સિમ્પ્લિફાઈડ. તમે લોકો સ્કૂલ કોલેજમાં એડમિશન લો, ખાસ કરીને સ્કૂલમાં તમે એડમિશન લીધું હશે જ્યારે, અથવા તો તમે કોઈ પ્રકારની એક્ઝામનું, કોઈ પ્રકારની કોમ્પિટિશનનું, સ્પર્ધાનું ફોર્મ ફિલઅપ કરો, કે પછી સ્કૂલમાં એડમિશન લો. સ્કૂલમાં એડમિશન લો તો તમને ડાયરી આપવામાં આવે, એક સ્કૂલની ડાયરી હોય. તો તમે સ્કૂલમાં એડમિશન લો છો એઝ અ સ્ટુડન્ટ, તમારી પાસેથી એવું એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે તમે પ્રોપર મોરલ બિહેવિયર કરો, નિયમોને અનુસરો, જે શાળાના નિયમો છે એને અનુસરો. તો આ તમારી પાસેથી એક્સપેક્ટેશન જે રાખવામાં આવે છે, તમે કોઈ એક્ઝામમાં અપિયર થાઓ તો તમારી પાસેથી અમુક પ્રકારની એક્સપેક્ટેશન્સ રાખવામાં આવે છે, અમુક નિયમોને તમારે અનુસરવાના હોય છે. સેમ ગોઝ વિથ એની કોમ્પિટિશન. હવે આવા સંજોગોમાં એ વસ્તુ ખબર કેવી રીતે પડશે કે શું નિયમોને અનુસરવાના છે, કે કયા પ્રકારનું પ્રમાણિકપણે વર્તવાનું છે, એનું ડેફિનેશન શું છે, એની ગાઈડલાઇન શું, તો એ તમને મળે જોવા. સ્કૂલમાં એડમિશન લીધું હોય તો તમને સ્કૂલમાંથી જે ડાયરી આપે એમાં નિયમો લખેલા હોય. એક્ઝામમાં અપિયર થતા હોય તો એક્ઝામનું ફોર્મ ફિલઅપ કરો, એમાં એ નિયમો તમને દર્શાવેલા હોય. સ્પર્ધામાં કોઈ ભાગ લેતા હોય તો એમાં પણ એના ફોર્મમાં નિયમો બતાવેલા હોય. તો એ નિયમો એટલે આચારસંહિતા, કોડ ઓફ એથિક્સ એટલે નૈતિક આચારસંહિતા. નૈતિકતા એક પ્રકારનું આદર્શ વર્તણૂક છે અને આચારસંહિતા છે એ એ આદર્શ વર્તણૂક કરવા માટેની ગાઈડલાઇન છે. ક્લિયર? આપણે ડિસ્કસ કરવાનું છે નૈતિકતાની આચારસંહિતા અને કમિટી વિશે. મતલબ કે નૈતિકતાની આચારસંહિતામાં શું હોય, નૈતિક વર્તણૂક કંપની કરે તો એનું જે કોડ ઓફ એથિક્સ હોય એમાં શું દર્શાવેલું હોય, કેમ દર્શાવેલું હોય, અને એની કમિટી. હવે કમિટીની વાત ક્યાં આવે છે એના માટે પણ આપણે એક સાદું પહેલાં એક્ઝામ્પલ લઈએ. તમે સ્કૂલમાં, અગેઈન આપણે સ્કૂલનું એક્ઝામ્પલ લઈએ, તમે સ્કૂલમાં હતા તો તમારું એક પ્રોપર ડ્રેસિંગ જે છે એ ફિક્સ હતું કે આ પ્રકારનું યુનિફોર્મ પહેરવો, હેરસ્ટાઈલ છે તો બે ચોટલા વાળવા, એ બધું ફિક્સ હતું. નેઇલ્સ જે છે એ વધારવા નહીં, નેઇલ પોલિશ ના લગાવવી, આવા બધા રૂલ્સ હતા એઝ અ ડિસિપ્લિન. તો આ બધા જે શિસ્તના નિયમો હતા એ તમારા માટે હતા. હવે આ નિયમોનું તમે પાલન ખરેખર કરો છો કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો એના માટે તમને યાદ હશે કે કમિટીઝ બનાવવામાં આવતી, પ્રાર્થના કમિટી હોય, ડિસિપ્લિન કમિટી હોય. તો અલગ અલગ પ્રકારની જે કમિટી હતી એ શું કરે, એ બાબતને લગતું બધું જ જે છે ધ્યાન રાખે, અને એમાં અગર કંઈ મિસિંગ હોય, કંઈ ચૂક થાય તો એ વસ્તુ ઉપર જાણ કરે અને એ વસ્તુને કરેક્ટ કરવાના પ્રયત્ન કરે. આ પ્રકારની કમિટીઓ હતી. બસ એક્ઝેક્ટલી અહીંયા એ જ પ્રકારનું વાતાવરણ છે કંપનીની જ્યારે આપણે વાત કરીએ નૈતિકતાની આચારસંહિતાની. ત્યારે નૈતિકતાની આચારસંહિતા અને કમિટી, તો અહીંયા જે કમિટીની આપણે વાત કરીએ છીએ, એથિક્સ કમિટી, એ પણ કંપની એથિકલી બિહેવ કરે છે કે નહીં, કંપની નૈતિક ધોરણે વર્તણૂક કરે છે કે નહીં એ વસ્તુનું ધ્યાન રાખે છે, અને અગર એ ન થતું હોય તો એ વસ્તુ જે છે એને સંચાલકો સુધી પહોંચાડે છે અને એને યોગ્ય કરવાનો પ્રયત્ન કરે છે. ક્લિયર? તો હવે આપણે આ વસ્તુ જે છે પોઈન્ટને ડીપમાં ડિસ્કસ કરીએ. નૈતિકતાની આચારસંહિતા અને કમિટી, કોડ ઓફ એથિક્સ એન્ડ કમિટી.
હવે કોડ ઓફ એથિક્સ નૈતિકતાની આચારસંહિતા જે છે એમાં કયા લોકો સાથે કેવી રીતે વર્તવું એની સલાહ આપે છે? તો એ કયા લોકો કે પક્ષકારો, વિચ પાર્ટીઝ, એની વાત કરીએ તો આટલા પક્ષકારો જે તમે સ્ક્રીન પર જુઓ છો, તો એમાં જે આપણી સાથે એઝ અ કંપની આપણી સાથે જે કામ કરે છે એ કર્મચારીઓ, તો એમની સાથે કેવી રીતે વર્તવું એનું કોડ ઓફ એથિક્સ આપેલું હોય, કર્મચારીઓને વેજીસ છે એ સમયસર ચૂકવવા, એમના કામના બદલામાં એમને યોગ્ય વળતર મળવું જોઈએ, એમની સલામતી જોખમાં આવી જોઈએ નહીં, આ બધી પ્રકારનું જે છે એ ધ્યાન રાખવું. પછી ગ્રાહકો પ્રત્યે આપણા કોડ ઓફ એથિક્સ હોવા જોઈએ કે ગ્રાહકોને યોગ્ય કિંમતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ આપવી, બીજા જે કોઈ પ્રોમિસીસ ગ્રાહકોને કરેલા હોય વચનો એ પાળવા. પછી સમાજ અને પર્યાવરણ માટે કંપનીની નૈતિકતાની આચારસંહિતા હોય, ફોર ધ સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ. સોસાયટી માટે શું હોય, તો તમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તમે FY માં ભણેલા છો ટોપિક બોમ્બમાં. કંપની જે છે એ સમાજમાં રહી અને વિકાસ પામે છે, વૃદ્ધિ પામે છે. કંપનીને કર્મચારીઓ મળે છે સમાજમાંથી, ગ્રાહકો કે જે એમને વસ્તુઓ ખરીદે છે અને નાણાં આપે છે, આ કંપનીને આર્થિક સદ્ધર બનાવે છે, એ ગ્રાહકો છે આવે છે કંપનીના સમાજમાંથી, કંપનીના સપ્લાયર્સ આવે છે સમાજમાંથી, કંપનીને શેર મૂડી પૂરી પાડી અને કંપનીને નાણાકીય ટેકો આપે છે એ આવે છે શેરધારકો સમાજમાંથી. તો આ રીતે કંપની જે છે સમાજમાં રહી અને વિકાસ વૃદ્ધિ પામે છે, તો સમાજ પ્રત્યે કંપનીની કંઈક જવાબદારીઓ અદા કરવાનું બને છે, તો એ અંગેનું કોડ ઓફ એથિક્સ હોય છે. પછી પર્યાવરણ, આપણે પ્રોડક્શનની પ્રોસેસની અગર વાત કરીએ, ઉત્પાદન પ્રક્રિયાઓની, તો એમાં જમીન મૂડી શ્રમ નિયોજક ટેકનોલોજી વપરાય છે, પણ કાચો માલ પણ વપરાય છે, અને એમાંથી ઘણી બધી વસ્તુ જે આ પ્રોડક્શન પ્રોસેસ હોય છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એમાં કુદરત પાસેથી આપણને મળે છે, નેચર પાસેથી મળે છે, એન્વાયરમેન્ટ પાસેથી મળે છે. એ સિવાય જે કંઈ પ્રોડક્શન પ્રોસેસ છે એમાં અમુક પોલ્યુશન પણ થાય છે, એમિશન થાય છે, અમુક પ્રકારના દૂષિત પ્રવાહીનું કે વાયુનું, લિક્વિડ્સ ઓર એર ઓર પોલ્યુશન ઓર સોલિડ, તો એ થાય છે પર્યાવરણમાં કંપનીના લીધે. તો ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ કંપની ટુવર્ડ્સ એન્વાયરમેન્ટ, કે એન્વાયરમેન્ટ માટે કંઈક કરવું, કારણ કે પર્યાવરણ ઉપર દરેક જીવનો હક છે. અગર કંપની એ પર્યાવરણને દૂષિત કરે છે તો બીજા જીવને જે નુકસાન થાય છે એ ન થાય, અથવા તો બને એટલું ન્યૂનતમ થાય એ પ્રયત્ન કરવાની કંપનીની જવાબદારી છે, તો એ પણ નૈતિકતાની આચારસંહિતામાં આવે. આગળ ઉપર આપણે ગ્રીન ગવર્નન્સની એક અલગથી વાત કરવાના છીએ, જે સ્પેશિયલી પર્યાવરણ માટે કંપનીએ શું કરવું જોઈએ એની આપણે એમાં વાત કરીશું. એના પછી સપ્લાયર્સ, વેલ્યુ ચેઇન પાર્ટનર્સ, કે જે કંપની સાથે વ્યવસાય સાથે સંકળાયેલા છે, સપ્લાયર હોય, એ માલ પૂરો પાડતા હોય, સર્વિસ પ્રોવાઈડર્સ હોય, કોઈ પ્રકારની સર્વિસ પૂરી પાડતા હોય, કન્સલ્ટન્ટ હોય, કે જે કંપની માટે જે છે એ એક મીડિયેટરી તરીકે કામ કરતા હોય, એજન્ટ્સ હોય, તો આ બધા પ્રત્યે પણ કંપનીની નૈતિકતાની આચારસંહિતા આપવામાં આવેલી હોય છે. પછી સરકાર માટે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આઉટસાઇડ ઓફ ઇન્ડિયા, અગર કંપનીનું વિસ્તાર જે છે એ ઇન્ડિયા બહાર પણ ફેલાયેલો હોય તો એ બહારની સરકાર માટે પણ કંપનીની જવાબદારી છે, અને દેશમાં હોય તો દેશની ગવર્મેન્ટ માટે પણ કંપનીની નૈતિકતાની આચારસંહિતા છે, કે ભાઈ કરવેરા સમયસર ચૂકવવા, સરકારના જે કંઈ નિયમો છે એનું પાલન કરવું. પછી નાણાકીય સહભાગીઓ, સ્ટેક હોલ્ડર્સ, જે કોઈ સ્ટેક હોલ્ડર્સ છે, શેર હોલ્ડર્સ નથી બોલતી અહીંયા હું, શેર હોલ્ડર્સ મતલબ જે લોકોએ કંપનીના શેરમાં નાણાં રોકેલા છે માત્ર એ જ શેર ધારકો, અને સ્ટેક હોલ્ડર્સ એટલે જેમનું પણ કંપનીમાં નાણાકીય સહભાગીદારી છે એ લોકો, એટલે કંપનીમાં નાણાકીય સહભાગીદારી છે એ કર્મચારીઓ પણ હોય, ગ્રાહકો પણ હોય, સપ્લાયર્સ પણ હોય, લેણદારો પણ હોય, દેવાદારો પણ હોય, બધા જ હોઈ શકે કે જેમનું નાણાકીય સહભાગીદારી કંપનીમાં છે, તો આ બધા જ પ્રત્યે કંપનીની નૈતિકતાની આચારસંહિતા બતાવવામાં આવેલી હોય છે કોડ ઓફ એથિક્સમાં. અને એ સિવાય ગ્રુપ કંપનીઓ, હોલ્ડિંગ કંપની અને સબસિડિયરી કંપની, તમે કદાચ એકાઉન્ટ્સમાં આના સમ્સ કરેલા છે, હોલ્ડિંગ કંપની અને સબસિડિયરી કંપની. અગર કોઈ કંપનીનો મેક્સિમમ શેર જે છે એ એક કંપની પાસે હોય અને બાકી નાની નાની કંપનીઓ હોય જે એના અંડરમાં હોય એની પાસે એનો ઓછો શેર હોય, ભાગ હોય, તો એ કંપની જે છે જેની પાસે વધુ શેર હોય એને હોલ્ડિંગ કંપની કહેવામાં આવે છે, 50%થી ઉપર હોય એને, અને બાકીની કંપનીને સબસિડિયરી કંપની એની કહેવામાં આવે છે. તો આ જે ગ્રુપ કંપની હોય એમાં પણ એ લોકોએ કેવી રીતે વર્તન કરવું, હોલ્ડિંગ કંપની એ સબસિડિયરી માટે, સબસિડિયરી એ હોલ્ડિંગ માટે, એ બધી પણ અહીંયા કોડ ઓફ એથિક્સ નૈતિકતાની આચારસંહિતા આપવામાં આવેલી હોય છે. તો આ બધા જ પ્રકારના પક્ષકારો સાથે કેવી રીતે વર્તવું એની સલાહ જે છે, એનું માર્ગદર્શન છે, એની ગાઈડલાઇન્સ છે, એ અહીંયા કોડ ઓફ એથિક્સમાં નૈતિકતાની આચારસંહિતામાં, અને સાદી લેંગ્વેજમાં કહીએ તો રૂલ બુક જે છે એમાં આપેલું હોય છે.
Thank you. For any doubts or queries, you can write me on this mail, dhruvika@gmail.com. Thank you.